ઉર્જા મંત્રીએ ખેડૂતોને 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવાની જાહેરાત કરી હતી ત્યારે આજે એક દિવસ માટે ખેડૂતોને 10 કલાક વીજળી આપવામાં આવી આવતીકાલથી દરેક વીજવિસેલમાંથી કહેવામાં આવ્યું છે કે રાબેતા મુજબ 8 કલાકની જ વીજળી મળશે ત્યારે 10 કલાકની સૂચના એક દિવસ માટે જ મળી હતી તેવું કહેવામાં આવી રહ્યું છે ત્યારે મૂડીના સડલા એસએસના અધિકારી મુકેશ અને દુધઈમાં ખેડૂત રાજુભાઈ વચ્ચેની વાતમાં થયા ખુલાસા ગઈકાલ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના પિયત માટે 10 કલાક વીજળી આપવામાં આવશે તે રીતે જાહેરાત કરવામાં આવી હતી ત્યારે ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ હતી જેમાં સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ હોય ત્યારે આજે વીજ સબ સ્ટેશનમાં રૂબરૂ તપાસ કરવામાં આવતા ફક્ત એક દિવસ માટેની જ જાહેરાતના મેસેજ આપવામાં આવેલ છે અને બાદ 8 કલાક જ વીજળી મળશે તેવા મેસેજ એસએસને આપવામાં આવેલ છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને ગુમરાહ કરી છેતરામણી જાહેરાત સાબિત થઈ છે ખેડૂતો એ સરલા મૂડી સબસ્ટેશન 66 કે વીમાં રૂબરૂ તપાસ કરતા સમગ્ર બાબત બહાર આવી હતી ત્યારે રામકુભાઈ કરપડાએ જણાવ્યું હતું કે ખેડૂતોને 10 કલાક વીજળીની જાહેરાત પોકળ સાબિત થઈ છે ખેડૂતોને પૂરતો વીજ પુરવઠો અને સતત 8 કલાક આપવામાં આવે તો અમારે 10 કલાકની જરૂર નથી હાલ દુધઈ ફીડરમાં 288 વીજ લોડ એસએસમાં આવે છે ત્યારે સતત તાર તૂટવા વીજ વાયર નીચે તૂટી પડે છે જપર તૂટે છે અને 8 કલાકમાં 10 ટ્રીપ આવે છે ખેડૂતોને બોર ઉપર ફક્ત 250 વોલ્ટેજ વીજ પુરવઠો મળે છે તેના કારણે મોટરો વીજ ઉપકરણો બળે છે અને ખેડૂતોને માટે નુકસાન આવે છે ત્યારે હાલ વરસાદ ખેંચાતા પિયત માટે પાણીની ખારા જરૂર પાકને હોય ત્યારે જ વીજ ધાંધિયાથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે એમાં સરકાર દ્વારા ખોટી વીજ પુરવઠોની જાહેરાત પણ ખોખલી અને છેતરામણી સાબિત થઈ છે બીજું ગુજરાત ગુજરાતી હશે અત્યારે લોટમાં થઈ રહ્યું છે તો એનો અંદાજે એનો લોટ કેટલો આવે છે આપના એસએસમાં 288 એની સામે લોટના કારણે ત્યાં ટ્રીપો કેટલી થાય છે સાહેબ બે ત્રણ ટ્રીપો તો જે આ દસ કલાક પાવર છે એ સતત અમને ખેડૂતોને મળશે કે ગુજરાત સરકારે કાલે જે જાહેરાત કરી છે કે 10 કલાક ખેડૂતોને વીજળી આપશે એમાં 500 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં આજે અમે તપાસ કરતા 66 કેવી સરલા સબસ્ટેશનમાં તો ફક્ત મેસેજ જે આપવામાં આવ્યો છે એ આજના દિવસે જ ફક્ત એક દિવસ જ 10 કલાક આપવાનો વીજળી એવો મેસેજ આપવામાં આવ્યો છે અને ખેડૂતોને ગુમરાહ કરવામાં આવ્યા છે ખરી રીતે જે વીજળી 10 કલાક ખેડૂતોને અત્યારે જરૂરિયાત છે અને એ વીજળી 10 કલાક મળે એના માટે ખેડૂતોમાં ખુશી હતી પણ આજ અમે જમીન સ્તરે તપાસ કરતાં અમને ખબર પડી કે આ તો એક જ દિવસની જાહેરાત છે ફક્ત રક્ષાબંધનના દિવસને જ્યારે અમારે અહીંના જે લોટ છે કે આખા સબસ્ટેશનનો લોટ હોય એવો અમારે દુધઈ ફીડરમાં 288 જેટલો લોટ અત્યારે લઈ રહ્યા છે ત્યારે સતત ટ્રીપો આવવાના કારણે ખેડૂતોને પૂરતા 8 કલાક પણ વીજળી મળતી નથી અમારા ખેડૂતોને એ કહેવાનું છે કે 8 કલાક અને પૂરતા પ્રમાણમાં વીજળી આપો અમારે 10 કલાક વીજળી નથી જોઈતી ફક્ત 8 કલાક આપો અને પૂરતા પ્રમાણમાં આપો તો પણ ખેડૂતો ખુશી જ છે આવી ખોટી જાહેરાતો કરી 10 કલાક વીજળી ખેડૂતોને આપવામાં આવશે આ જાહેરાત તદ્દન ખોટી છે અને ખેડૂતોને ગુમરાહ કરવામાં આવેલ છે મહેશ ઉતેરિયા સાથે લાઈવ 24 ન્યૂઝ સુરેન્દ્રનગર